નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ સાથે જ હું છું વિશાલ. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. પાટણ અગ્નિકાંડના સમગ્ર ગુજરાતમાં પડ્યા પડઘા, તો પાટણ, ઊંઝા, વિસનગર, સિદ્ધપુર સહિત વિવિધ વિસ્તારોમાં દલિત સમાજે કર્યો ચક્કાજામ. બનાસકાંઠામાં યોજાઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી, તો અરવલ્લી અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ. દાંતાના જગતાપુરામાં યુવતીને બંધક બનાવી દુષ્કર્મથી ચર્ચાર, તો ઓળખીતા યુવકે બાઇક પર બેસાડી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ. હવે સમાચાર વિગતવાર જોઈએ. દલિત આગેવાન ભાનુભાઈના નિધન બાદ સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે, જે અંતર્ગત પાટણમાં દલિત સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો અને પાટણ ચાણસ્મા હાઈવે ઉપર ચક્કા જામ કરી ગુજરાત સરકાર અને પાટણ કલેક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં પણ આ વિરુદ્ધ પ્રદર્શનમાં દલિત સમાજના યુવાનો, પુરુષો અને મહિલાઓ પણ જોડાઈ, જેમાં મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. મહિલાઓએ છાજિયા લઈ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા પણ માંગ કરી, અને જ્યાં સુધી ભાનુભાઈને ન્યાય નહીં મળે ત્યાં દલિત સમાજનો આક્રોશ અટકશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ ઘટનામાં પાટણ જિલ્લા વહીવટીતંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઉપર જે આંદોલન કર્યું છે, શાના બાબતે આંદોલન કર્યું છે, શું છે હકીકત જણાવો. આજે આંદોલન જે આજે થયું છે, સમગ્ર ગુજરાત આખું જાણે જ છે કયા પડઘા આજે પાટણમાં પડ્યા છે. અમારા સહિત સમાજની ન્યાયિક લડત લડનારા એવા ભાનુભાઈની જે આ દુઃખદ ઘટના બની છે, તેની પાછળ જે જવાબદાર કર્મચારી છે, જે બી લાગતા વળગતા કર્મચારી જવાબદાર હોય, એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવું અલ્ટિમેટમ છેલ્લા 3 દિવસથી આપેલું છે. પાટણના વડીલો, આગેવાનો અને એમના સાનિધ્યની અંદર અમે યુવાઓ દ્વારા એમની સાથે જોડાયા છીએ, અને ગઈકાલે પાટણ બંધ દરમિયાન પાટણના યુવાઓ દ્વારા એક ભીમ આર્મીનું જે એક ઉદ્ભવ થયો છે, તો આજે હું ભીમ આર્મીના કાર્યકર્તા તરીકે એક આહ્વાન કરું છું કે જો ભાનુભાઈની વાતને અને એમની માંગણીઓને સરકાર દ્વારા જો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એની જવાબદારી અમારી કોઈની રહેશે નહીં, એની જવાબદારી એકમાત્ર પ્રશાસનની રહેશે. કારણ કે પ્રશાસન એટલે એવું શાસન કહેવાય જેનાથી અમારી પ્રશાસને એવું ચાણસમાં હાઈવે લીલીવાડી વિસ્તારમાં જે રણચંડી રૂપ ધારણ કરી મહિલાઓ જે રોડ આંદોલન કર્યું છે, શું બાબત છે અને શું ઘટના છે બાબતે? આત્મવિલોપન માટે પોતાની અગ્નિદાહ કર્યો હતો એ અનુસંધાનમાં હું કહું છું કે કલેક્ટર કચેરી જે વહીવટી તંત્ર હોવા છતાં, ત્યાં પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પણ અમારા દલિત જે સામાજિક કાર્યકર્તા હતા એમને બચાવી નથી શકી આ સરકાર, અને આ વહીવટી તંત્ર અને આ પોલીસ તંત્ર એની બેદરકારીના કારણે એમને પોતાનો જીવ ગુમાવ્યો છે આજે. અને આજે આ મહિલાઓ ખાલી એટલી જ તમને દેખાય છે, પણ હું સુમતી સરવાકર હવે બધી જ મહિલાઓને આહ્વાન કરું છું કે દરેક મહિલાઓ પોતાના ઘરેથી બહાર નીકળે, અને આપણે આ સુધી આપણા એક આજે આ વ્યક્તિ અહીંયાથી મૃત્યુ પામે છે, બીજો વ્યક્તિ અત્યારે અહીંયા લીલીવાડીમાં સિરિયસ એને આઘાત લાગવાના કારણે સિરિયસ છે, એને પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેની પણ અમે મુલાકાત લીધી છે. અને આવું નવું બનતું રહેશે તો અમે દરેક ગુજરાતની મહિલાઓ બહાર નીકળીએ છીએ અને હવે રોડ રસ્તા ઉપર ઉતરવાના છીએ. ભાનુભાઈના નિધન બાદ દલિત સમાજે હાઈવે પર ટાયરો સળગાવીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. પાટણથી ચાણસ્મા તરફ જતા વાહનો ચક્કાજામના કારણે અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે સમીના દૂધખા ગામના દલિત પરિવારે જમીન પોતાના ખાતે કરાવવા માટે તંત્રમાં અનેકવારની રજૂઆતો કરી હતી, પરંતુ સરકારની દલિતો પ્રત્યેની વાલા દવાલાની નીતિના કારણે આજે દલિત આગેવાન ભાનુભાઈ પરમારને આત્મવિલોપન કરીને પોતાના પ્રાણ ન્યોછાવર કરવા પડ્યા હતા. પાટણ કલેક્ટર કચેરી દ્વારા દૂધખાના દલિત પરિવારની ફાઇલ ક્લિયર થઈને ગાંધીનગર મોકલાઈ હતી, તો કયા કારણોસર ફાઇલને મંજૂર થવામાં આટલા વર્ષો લાગ્યા? કેમ દલિતો પ્રત્યે ભેદભાવ ભરી નીતિ રાખવામાં આવે છે?
કેમ દલિતો પર અત્યાચાર થાય છે કે કેમ દલિતોને રસ્તા પર ઉતરવા માટે મજબૂર થવું પડે છે તેવા અનેક સવાલો આ ઘટના પરથી ઉદ્ભવ્યા છે. જે બંધનો હાઈવે ચક્કાજામ કર્યો હતો, કયા અનુસંધાન હાઈવે ચક્કાજામ કર્યો હતો લીલી વિસ્તારમાં? પાણી માટે, જળ માટે, એમ એમને દલિતોના પ્રશ્નો માટે આહુતિ આપી જમીન વાવા ગઈ. પણ એનો હજુ કોઈ પણ નિર્ણય એના લીધે યુવા ધન અને તમામ દલિત સમાજ એકત્ર થઈ આજે શું શું વિરોધ કરવામાં આવ્યો હાઈવે ઉપર? હાઈવે ઉપર હજુ સુધી સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી અને ખાલી લોલી પોળ આપે છે ભાઈ, ફક્ત ને ફક્ત લોલી પોળ આપે છે. પાટણમાં આત્મવિલોપન કરનાર દલિત આગેવાન ભાનુભાઈનું નિધન થતા દલિત સમાજમાં ગુજરાતની ભાજપ સરકારની બેદારી નીતિ સામે ભારોભાર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. સરકારની નીતિનો જબરદસ્ત વિરોધ કરવા માટે આજે ઉત્તર ગુજરાતના ઊંચા વિસનગર, પાટણ અને સિદ્ધપુર સહિત વિવિધ વિસ્તારોમાં દલિત સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો. જે અંતર્ગત સિદ્ધપુરમાં દલિત સમાજે અગ્નિકાંડના વિરોધમાં સિદ્ધપુર દેથળી હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહીં, દલિત સમાજના લોકો એ રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શિત કરતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. ચક્કા જામના કારણે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો આ તરફ ઊંઝામાં પણ દલિત સમાજે હાઈવે ચક્કા જામ કર્યો હતો. અહીં પણ દલિત સમાજના સ્ત્રીઓ અને પુરુષો રસ્તા ઉપર બેસી જતા વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. પાટણમાં આત્મવિલોપન કરનાર દલિત આગેવાન ભાનુભાઈનું અવસાન થતાં સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના વિરોધમાં આજે ઉત્તર ગુજરાતના ઊંઝા સહિત અન્ય વિસ્તારોમાં દલિત સમાજે રસ્તા ઉપર ઉતરી ચક્કા જામ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર અટવાયો હતો. જો કે અગ્નિકાંડની ઘટના પાટણમાં બની હોવાથી અને તેમાંય ભાનુભાઈનું મોત થતાં દલિત સમાજનો રોષ જોઈ પાટણ કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. દરમિયાન આત્મવિલોપન કરનાર ભાનુભાઈનું નિધન થતા અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમાર પાટણ દોડી આવ્યા હતા અને તેમણે આજે પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં રાજુભાઈ પરમારે આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી આ ઘટનાક્રમ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને અરજદારને ન્યાય આપવાની બાબત પર ભાર મૂક્યો હતો. જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારે દલિત સમાજના આગેવાનની આત્મવિલોપનની ઘટનાને દુઃખદ ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે 2013 થી લઈને અત્યાર સુધી પાટણ કલેક્ટર કચેરીમાંથી બધા રિપોર્ટ પોઝિટિવ મોકલ્યા છતાં પણ બંનેના કેસમાં ઇન્સ લિસ્ટ હોય તો 24 કલાકમાં તે ફાઇલ ક્લિયર થઈને અરજદારને મળતી જતી હોય છે. પણ આ દલિત પરિવાર હતો. જ્યારે બીજા કેસમાં તાત્કાલિક અસરથી લોકોને સનદ અને કાગળો મળી જતા હોય તો શા માટે દલિતના કેસમાં નહીં તેવો સવાલ કર્યો હતો અને ડીલેના કારણે ભાનુભાઈને આ પગલું ભરવું હોવાથી તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી ન્યાયની માંગણી કરી હતી. વહીવટીતંત્રના અધિકારીઓ સાથેની મીટિંગમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, લાલેશ ઠક્કર, પ્રવીણ રાઠોડ સહિત દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ગઈકાલે જે દુઃખદ બનાવ બન્યો એ સંદર્ભે ભાનુભાઈ
જે આત્મવિલોપન કર્યું અને એ પછીની જે ઘટનાક્રમના અનુસંધાને આજે અમે કલેક્ટરશ્રી, એસપી અને એમના વહીવટી તંત્ર સાથે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી. અમારે ગ્રુપ સાથે કહેવું પડે કે 2013થી લઈને અત્યાર સુધી અહીંથી બધા પોઝિટિવ રિપોર્ટ મોકલ્યા છતાં પણ અન્યના કેસોમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોત તો 24 કલાકમાં ફાઇલ ક્લિયર થઈને એના હાથમાં એ કાગળ મળી જાય છે. પણ આ એક દલિત ફેમિલી હતું. બીજા એવા જ કેસીસની અંદર જો તાત્કાલિક એમને સનદ કે એના કાગળો મળી શકતા હોય તો શા માટે દલિતના કેસ બને? અને આ ડિલેના કારણે આજે ભાઈ શ્રી ભાનુભાઈએ જે એક્સ્ટ્રીમ સ્ટેપ ભર્યું, અને દુઃખ સાથે કહેવું પડે કે આજે અમારી જાણકારી પ્રમાણે એમનું અવસાન પણ થયું છે. ખૂબ જ દુઃખની, સમગ્ર દલિત સમાજ નહીં પણ જેટલા જ માનવતા સાથે લોકો સંકળાયેલા છે, જેટલા સોશિયલ એક્ટિવિસ્ટ છે, એ સૌએ ખૂબ જ આઘાતની લાગણી અનુભવી છે. ભાઈ શ્રી ભાનુભાઈના ફેમિલી સાથે અમે અમારી જાતને જોડીએ છીએ અને સમાજના એક જેને કહીએ ને એક્ટિવિસ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટ, પોતે તો રિટાયર થઈ ગયા હતા તે છતાં પણ એમણે પોતે બીજાના ફેમિલી માટે થઈને એમણે જે આ શહીદી વરી એ માટે એને અમે સલ્યુટ કરીએ છીએ. ખાસ કરીને તો પાટણમાં ભાનુભાઈ વણકર દ્વારા કરવામાં આવેલા આત્મવિલોપનના પગલે અને ભાનુભાઈના મોતથી સમગ્ર ગુજરાત સહિત મહેસાણાના વિસનગર ખાતે પણ દલિત સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે દલિત સમાજ દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે જમીનની બાબતે સરકારી કર્મચારીઓની હાજરીમાં ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપન કરવામાં આવતા સરકાર વિરોધી આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે પાટણ મુકામે બનેલી ઘટનાની અનુસંધાને આજે વિસનગર તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ આજે જે ધરણા ઉપર બેઠેલા છે એ બાબતે આપણે એમને અભિપ્રાય જાણીએ. આવો શું આપે છે આ બાબતે તમે શું કહેવા માગો છો? પાટણમાં આજે ભાનુભાઈ વણકરે એમની પોતાની જમીન માટે સરકાર સાથે કેટલા છેલ્લા સમયથી લડતા હોવા છતાં પોતાની જમીન લેવા માટે સરકારશ્રી, કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર સરકારશ્રી સાથે એમને અગાઉ પણ ચેતવણી આપી હતી કે ભાઈ આ મારી જમીન મને પરત નહીં સોંપો, જેના પૈસા પણ ભરી ગયા હતા, તો હું આત્મવિલોપનનો પ્રયાસ કરીશ. આટલી મોટી જાહેરાત કરી હોવા છતાં, લેખિતમાં આપી હોવા છતાંય જાહેરમાં વહીવટીતંત્ર આગળ, પોલીસ કર્મીઓ આગળ, કલેક્ટરી આગળ, કચેરી આગળ જો આત્મવિલોપનનો દાહ કરતા હોય અને વહીવટીતંત્ર બચાવી શકતા ના હોય તો આ દલિત સમાજ માટે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અને આ ઘટનાને વિસનગર તાલુકા દલિત સમાજ વખોડે છે અને એના માટે આજે આ ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો. હવે આગળની કાર્યવાહી આ તરફથી શું થશે? હવે અમે વિસનગર તાલુકાના તમામ દલિત સમાજના એકઠા થઈને 22 તારીખ ગુરુવારે સવારે 10 વાગે અહીંયા બાબા સાહેબની પ્રતિમા આગળ ભેગા થઈ રેલી સ્વરૂપે મામલતદારશ્રીને આવેદન પત્ર આપવાના છીએ. ઓકે, થેન્ક યુ. તો તાલુકા દલિત સમાજ દ્વારા MN કોલેજ આગળ આંબેડકરની પ્રતિમા આગળ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી તારીખ 22/8/2018 રોજ મહારેલીનું આયોજન કરવામાં આવશે તેવી દલિત આગેવાનોએ વાત કરી હતી. ત્યારે આ સમગ્ર બનાવના પગલે વિસનગર નગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. આ બાબતે વિસનગર નગરપાલિકા પ્રમુખ શકુંતલાબેન પટેલ તેમજ કોર્પોરેટરો દ્વારા ધરણાના પારણા કરાવ્યા હતા. ઉચકા ગામના જે ભાનુભાઈ વણકર હતા તેમણે એડવાન્સમાં ગુજરાત સરકારશ્રીને લેખિત જાણ કરેલી કે હું આત્મહત્યા કરીશ અને જાહેરમાં મારા શરીરનું દાન કરીશ. તેમ છતાં પણ ગુજરાત સરકારે, ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં તેમને પોતાના શરીરે કેરોસીન છોટી અને આત્મવિલોપન કરેલ છું. આ સમગ્ર બનાવ એ જાણે કે સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ જાણે મેજબાની ઉતાવતા હોય એ રીતે શાંત મચ્છીતે જોઈ રહ્યા હતા. તે સમગ્ર દેશ માટે ધોળાચૂક છે અને આ માટે સમગ્ર ગુજરાતના દલિતો તેમજ ભારતભરના દલિતોમાં ભારે આક્રોશ છે. અને એમાં ખાસ કરીને વિસનગર તાલુકાના દલિતો ભાઈઓ 22મી તારીખે ગુરુવારે સવારે 9 વાગે મહામાઈ રાજપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે વિસનગર મામલતદારશ્રીને ઓફિસે જશે અને મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર મહામાઈ
રાજ્યપાલશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપી પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. તો આ તરફ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પાટણમાં થયેલા આત્મવિલોપનના પડકારની અસર બનાસકાંઠાના પાલનપુરમાં પણ જોવા મળી, જ્યાં આજરોજ પાલનપુરના એરોમા સર્કલ ઉપર દલિત સમાજના આગેવાનોએ ભારે ચક્કાજામ કર્યો હતો. દલિત અગ્રણી ભાનુભાઈ સાથે થયેલા અત્યાચાર અને તેમના આત્મવિલોપન બાદ નીપજેલા મોતના પગલે સમગ્ર દલિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચક્કાજામ કરવામાં આવ્યા હતા. ત્યારે પાલનપુરમાં થયેલા ચક્કાજામના પગલે બનાસકાંઠા પાલનપુર પોલીસે આશરે 20-25 જણની કરી અટકાયત હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે કેવા વળાંકો આવે છે તે હવે જોવું રહ્યું. પરંતુ ઉલ્લેખનીય છે કે દલિત સાથે કરવામાં આવતી ભેદભાવ ભરેલી સરકારની નીતિ સામે સમગ્ર ગુજરાતના દલિતોની નારાજગી હાલ તો ચરમસીમાએ પહોંચી છે. પાટણ અગ્નિકાંડના મામલે સમગ્ર દલિત સમાજમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના વિરુદ્ધમાં આજે પાટણમાં દલિત સમાજે હાઈવે ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. ત્યારે આ દેખાવો દરમિયાન પરેશભાઈ ચાલા બેપાન થઈ જતા તાબડતોડ તેમને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમની જાણ થતા દલિત સમાજના લોકો પરેશભાઈ ચાલાની ખબર અંતર પૂછવા માટે સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આપણો ભારત દેશ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આ લોકશાહીમાં 18 વર્ષની ઉપરની તમામ વ્યક્તિને બંધારણમાં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. મતદારો ચૂંટણીમાં પોતાના મળેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવે છે. ત્યારે આજે બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે થરાદમમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજાતા સવારથી જ મતદારો મતદાન કરવા ઉમટ્યા હતા. ત્યારે લગ્ન પહેલા વરરાજા પ્રવીણભાઈ રાઠોડે પોતાના મતદાનના મૂલ્યને સમજી મતદાન કરવા પહોંચ્યા હતા અને લાઇનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા સંદેશ આપ્યો હતો. ત્યારે લગ્ન પહેલા આ વરરાજાએ લગ્નના પોશાકમાં મતદાન કરી લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. મારા મેરેજ છે પણ છતાં પણ મતદાન કરવા માટે આવ્યો છું. મતદાન કરવું એ આપણો ફરજ છે. મારા મેરેજ પછી પહેલા પણ મતદાન કરીને પછી. તો વધુ સમાચારોમાં દાંતા તાલુકાના જગતાપુરા ગામે યુવતીને લલચાવી ફોસલાવી લઈ જઈ બંધક બનાવી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. 6 માસથી બંધક બનેલી યુવતી યાનકેન પ્રકારે ઘરે પહોંચી ત્યારે આ ઘટના સામે આવી હતી. ત્યારે ન્યાય મેળવવા યુવતીનો પરિવાર દાંતા પોલીસ મથકે પહોંચ્યો હતો. જગતાપુરાની એક યુવતી 6 માસ અગાઉ દાંતા કામ અર્થે જઈ રહી હતી, જેને તેના ઓળખીતા યુવકે બાઇક પર બેસાડી દાંતા લઈ જવાના બહાને બારોબાર અપહરણ કરી ધાકધમકીથી યુવતીને સાબરકાંઠા દાહોદ અને અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આશરી ધાકધમકીથી લગ્નની નોંધણી કરાવી યુવતીને દાંતા ખાતે બળજબરીપૂર્વક યુવતીને રાખવામાં આવી હતી. જો કે મોકો જોઈને નાસી છૂટવામાં સફળ યુવતી એ ઘરે આવી સઘળી કેફિયત રજૂ કરી હતી. પિતાનો છાયો ખોઈ ચૂકેલી યુવતી સાથે બનેલી ઘટનાના પગલે હચીમચી ગયેલા મામા એ આખરે યુવતી સાથે થયેલા દુષ્કર્મ અને ધોખાધડીને પગલે ન્યાય માટે સુપ્રીમના દ્વાર ખટખટાવવાની વાત કરી હતી. નીકળી દોતા જવા માટે મારા કાગળની ઝેરોક્સ કરાવવાની હતી, તે મો ઘરે ઘરેથી દોતા જવા માટે નીકળી તો રસ્તામાં એ છોકરો રમેશજી કરી નામ તે નીકળ્યો. તે દોર તે નીકળ્યો એને મો ઓળખતી હતી એટલે એને એને મને પૂછ્યું શું જાઉં છે એટલે મેં કીધું દોતા જાઉં છું. એટલે મને કીધું કસ સાલ મારી સાથે દોતા જવું એટલે પછી હું એની બાઇક પાછળ બેસી ગઈ. તો બેસી ગઈ તો એને કોઈ જતા રહેતા રસ્તા કોઈ અલગ રસ્તા પર એને ગાડી વાળી દીધી. તો એથી પછી એ રસ્તા પછી એને કે મેં કીધું આ રસ્તા શું કરવા લઈ જાય એટલે કે એક કે મારે કંઈક થોડું કોમ જતી કે એથી કે દોતા જવા જ તે કે એથી તને કે દોતા પકડી એટલે પછી મૂક દઉં સર એટલે પછી એને રસ્તા કોઈકને ફોન કર્યો તો એ રસ્તામાં કોઈ એક સરદારજી કરી માણસ આવ્યો. તે પછી એ રમેશ એ ગાડી સરદારજીને ચલાવ આપી અને મારી પાસે મને વચ્ચે બેસાડી. બાઇક ઉપર કયો કયો લઈ ગયા, કયા કયા ગામ લઈ ગયા? એ મને વચ્ચે બેસાડી અને બખરામાં લઈ ગયો. તે બખરા પર આખો દિવસ મને બખરા પર રાખીને મારી સાથે ના કરવાનું બળાત્કાર કર્યો અને મને આખો દિવસ પોખરા પર રાખી અને રાતના 8 વાગે જેવા મને ત્યાંથી પોખરા પરથી એ તેના ઘરે લાવી. તો એના ઘરેથી
તેના ઘરેથી તેની બહેનને મને કટ કરજો ટાટા. આજે 12/8 બરાબર છે, એટલે મારા અમદાવાદ સગી ભણી થાય ને અમે આ બધું બનાવ બન્યું, એટલે અમે તો ઘણી ખોળા દોડ તો ઘણી કરી પણ અમને કઈ કળી હાથમાં મળી નહીં. પણ આ તો અમને એક ખ્યાલ આવ્યો કે પોલીસ સ્ટેશનની અંદર એક કોપી આવી કે ભાઈ તમારે ભણી હતા ને, અમે અગાઉ ફરિયાદી નોંધાવી હતી પણ પોલીસે ગુમની ફરિયાદ નોંધી હતી, પણ પછી અમને જાણવા મળ્યું પોલીસ કે ભાઈ તમારે ભણી હતા ને કોર્ટ મેરેજ કરી નાખેલા છે. તો અમે કીધું સારું, તેના મરજીથી કર્યા હશે તો આપણે કોઈ વાંધો નથી ને ગમે બરાબર છે. તો પછી અમને તો આવતીકાલે અમને અચાનક ખબર પડી અને આરી આવી હતી ઘેર આવીને એને તોફાન કર્યું અને અમે એને કીધું કે ભાઈ અમારે તમારી કોઈ જરૂર નથી, તમે મરજી વૃદ્ધ કરેલું છે એટલે પછી એને એમ કીધું કે તમે મને ગલત ફીલિંગ કરો છો, મારે મારાથી ખરેખર આવી રીતના આ પેથાપુરના છોકરી અને બીજા હતા ને 8-10 જણા હતા મળી અને અમને આ લોકોએ આ કાયોતરું રચેલું હતું અને આ છોકરીને ભોખરે ચડાવી બળાત્કાર કર્યો, ત્યાંથી પછી ફૂલ લઈ જઈને બળાત્કાર કર્યો, ત્યાંથી આ મોહળિયા કરીને ગામ છે ખેર ત્યાં જઈને બળાત્કાર કર્યો, ત્યાંથી દાહોદની બાજુમાં શિલાકોટા કરીને ગામ છે ત્યાં 5 મહિના સુધી એને ટોર્ચર કરી અને ત્યાં બળાત્કાર કરવામાં એને વારંવાર કરી ખુલ્લું કર્યો અને એના મળતી હતા તેમની જોડે વચ્ચે દોતા જવા માટે એને ડોક્ટર પેટ તો હતો જ એની જોડે જરૂર કરવા માટે, એટલે આ ડોક્ટર પેટ એમને હાથ લાગ્યો અને અમારા પાછળ કોઈ કશું પેલું ના થાય એટલે પછી એને ડોક્ટરનો ઉપયોગ કરી અને સીધા ભરૂચ લઈ જઈને એનો કોર્ટ મેરેજ કર્યો રહે, એટલે એ કોર્ટ મેરેજ કર્યો એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ કેમ આપેલું કર્યું, એટલે કે ના ના કે એ આ લોકોએ આ રીતના કરેલું છે મારાથી, અને પછી અમારે બધી રાખતા ત્યાંથી એમને ભરૂચથી અહીંયા લાવે અંબાજી અને અંબાજી દોતા લાવી અને પછી દોતા બધી રાખતા આ છોકરીને, પણ ઉકલતાનો લાભ લઈને આ લોકો કોઈ સાર લેવા જેલા હતા અને ત્યાંથી સીધી ભાગી હતી તે ડુંગરાવાળા રસ્તાથી સીધી દોતા બજારમાં આવી અને ત્યાંથી રિક્ષા કરીને સીધી ઘેર આવી હતી અને અમને ખબર પડી. હવે આ ન્યાય મેળવવા માટે અમે હાલ હવે આ અરજીઓ લખી અને પોલીસ સ્ટેશન જઈએ છીએ, એટલે પોલીસ સ્ટેશન જઈ અને એને ન્યાય તો આપણે મેળવવાનો છે, ભલે જરૂર પડશે તો પાલનપુર જશું DSP સાહેબ જોડે જશું, એથી જો અમને ન્યાય ના મળે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીને પણ આનો ન્યાય તો અમારે પૂરેપૂરો અપાવશું અને અમારું એટલું વિનંતી છે સરકારને અને આપ ટીવી વાળાને કે અમને ન્યાય મળે એવો કોઈ સાચો રસ્તો અમને બતાવજો. બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત ફોરેસ્ટ વિભાગની કચેરીમાં જંગલી પશુઓ અને પક્ષીઓને લેવાની ના પાડતા જીવદયા પ્રેમી હિમાલય માલુસણિયા સહિત અન્ય જીવદયા પ્રેમીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં અરજદાર હિમાલય માલુસણિયાનું માનીએ તો દાંતીવાડા ફોરેસ્ટ ઓફિસમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ જોશી જીવદયા પ્રેમીઓ જ્યારે પણ કોઈ જંગલી પશુ કાંતો પક્ષીને લઈને અહીં આવે છે ત્યારે આ અધિકારી ના પાડે છે અને કહે છે સરકાર અમને તેનો પગાર નથી આપતી, ઉપરાંત તેમના બેહુદા વર્તન અંગે પણ આ અરજદારે નારાજગી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે કોઈ બીમાર કે અશક્ત પશુ પક્ષીને ફોરેસ્ટ ઓફિસમાં લાવવાની સ્પષ્ટપણે ના પાડે છે, જેથી આ અંગે ઘડતી કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોસ્ટ ઓફિસ છે ત્યાં જંગલી પશુ પક્ષીઓને લેવાની ના પાડે છે કે અમારે અહીંયા ઓફિસ છે પણ કે પશુ પક્ષીઓ માટે સરકાર અમને એનો પગાર આપતી નથી, કે તેથી ફોરેસ્ટ ઓફિસર એમનો જોશી સાહેબ કોઈ નામ છે અને સીધા સીધા જવાબ આપતા નથી, ઊંધાવતા જવાબ આપે છે. હા આગળ મોર એક વાર લઈ ગયેલા, એક વખત વાંદરું લઈ ગયેલા, એક વખત અગજર લઈ ગયેલા હતો કે આ બધું ઉપાડીને અહીંયા લઈને આવવાનું કે આ બધું અમારામાં આપતું નથી. કલેક્ટર સાહેબને નિવેદન કર્યું છે કે સાહેબ આ આ સાહેબ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અકસ્માતોની ઘટનામાં પાલનપુરના ગઢ ગામમાં બેફામ બનેલા એક બાઇક ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાળકને અડફેટે લઈ ટક્કર મારતા બાળકની ગંભીર ઈજાઓ થવા પામી હતી, જે ઘાયલ બાળકને તાબડતોડ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 5 વર્ષના આ બાળકનું નામ છે જયેશ પ્રકાશભાઈ ઠાકોર, કે જે આજે સવારે પોતાના ઘર આગળ રમી રહ્યો હતો. દરમિયાન ગુમ સ્ટાઇલે આવેલા એક બાઇક ચાલકે બાળકને અડફેટે લઈ ટક્કર મારી હતી, જેના કારણે તેને હોસ્પિટલ બિછાને પહોંચવું પડ્યું છે. ત્યારે બેફામ વાહન અંકળતા આવા બાઇક ચાલકો સામે પોલીસ લાલ આંખ કરે તો આવા બનાવોને કદાચ અટકાવી શકાય તેમ છે. પાલનપુરમાં પોલીસ હેડક્વાર્ટર્સ પર હેલ્મેટ વગરના અને કાળા કાચ લગાવેલા વાહનોને અંદર પ્રવેશ નહીં આપવા માટે બનાસકાંઠા SP દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
તેમ છતાં ગેટ ઉપર ઉભેલી પોલીસ વાલા દવાલાની નીતિ અપનાવી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. એક તરફ પાલનપુરમાં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પોલીસ હેડક્વાર્ટર તેમજ જોરાવર પેલેસ ખાતે આવતા જતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ હેલ્મેટ વગરના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનોને અંદર પ્રવેશતા અટકાવી તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે. જ્યારે જોરાવર પેલેસ ખાતે હાલમાં કોઈ પણ તપાસ કરવામાં આવી નથી તેવું જોવા મળી રહ્યું છે. તેમજ બીજી બાજુ પોલીસ હેડક્વાર્ટર્સની બહાર 5 પોલીસ કર્મીઓ વાહન તપાસ કરવા માટે ઊભા રાખવામાં આવ્યા છે. અને જો આ પોલીસને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તો શહેરમાં બનતી ચોરીની ઘટના ઉપર કાબૂ મેળવી શકાય તેમ છે. તો બીજી બાજુ પોલીસ હેડક્વાર્ટર્સ પર ઉભેલા કર્મીઓ ગેટ પર વાલા દવાલાની નીતિ રાખે છે, તો બીજી બાજુ સગાવાલાઓને હેલ્મેટ વગર પણ જવા દે છે. તો શું આ યોગ્ય છે? ત્યારે શું બનાસકાંઠા એસપી આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરશે કે કેમ, તે એક સવાલ છે. જી ઓકે સર. અમો વીએમ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પાલનપુર સિટી પૂર્વ પોસ્ટે નાવો તથા સ્ટાફના માણસ સાથે એસપી સાહેબ બનાસકાંઠાના હુકમ આધારે પાલનપુર પૂર્વ સિટીની સેકન્ડ મોબાઈલ સાથે એચક્યુ ખાતે મેઇન ગેટ દરવાજા ખાતે વાહનોનું ચેકિંગ દરમિયાન બાઇક મોટરસાઇકલોવાળાને હેલ્મેટ પહેરી અને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. હેલ્મેટ એક સુરક્ષાનું કવચ છે, બરાબર. અને ગાડીઓ જે કાળા કાચવાળી હોય છે એ ગાડીના પણ કાચના જે હોય છે એ ઉતારવામાં આવે છે. સાહેબ, જો બીજી વાત કરવામાં આવે તો અમુક વ્યક્તિઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે અહીં ગેટ પર વહાલા દવાલા નીતિ કરવામાં આવતી હોય છે અને અમુકને જવા દેવા અમુકને નથી જવા દેતા, એમાં શું કહેવા માંગો છો? કોઈ વ્યક્તિ જવા દેવામાં આવતા નથી જેની પાસે હેલ્મેટ ના હોય, એ બજારમાં જઈને ખરીદી લઈ પહેરીને અહીંયા પ્રવેશ કરવામાં આવે છે. ઓકે, શું નામ આપનું સર? વીએમ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પાલનપુર સિટી પૂર્વ પોસ્ટ. સાહેબ, ખુશ મુખ્ય કારણ શું છે ચેકિંગ કરવાનું કારણ શું છે? ચેકિંગ એટલે સુરક્ષાના ખાતે. જી. તો સાહેબ, બીજી જો વાત કરવામાં આવે તો એક બાજુ પાલનપુર શહેરની અંદર ઠેર ઠેર ચોરીને બનાવો બનતા હોય છે અને અહીં પોલીસ હેડક્વાર્ટરના ગેટ ખાતે જ અહીં 4-5 પોલીસ કર્મીઓને પોઈન્ટ પર મૂકવામાં આવ્યા છે, તો ખરેખર આ યોગ્ય છે? શું આપ શું કહેવા માગો છો? સુરક્ષા યોગ્ય છે પોલીસ હેડક્વાર્ટરના. જોરાવર પેલેસ ખાતે પણ જે હેલ્મેટ વગરના માણસો જતા હોય એમના ઉપર દંડની પ્રાપ્તિ આપવામાં આવે છે અને હેલ્મેટ વગર કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ઓકે સર. ગુજરાત રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદારોએ મતદાન કરવા લાઈનો લગાવી હતી. છોટા ઉદેપુર ખાતે પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. છોટા ઉદેપુર ખાતે એક દુલ્હન મતદાન માટે પહોંચી હતી, જેણે પીઠી લગાવેલી હતી, જેના આવતીકાલે લગ્ન યોજવાના છે. દુલ્હને પોતાના મનગમતા ઉમેદવારને મત આપી ખુશી વ્યક્ત કરી છે. જ્યારે મતદાન કરવા માટે મતદારોનો પણ ભારે ઘસારો જોઈ સારા મતદાનની આશા વ્યક્ત કરી છોટા ઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસના વિજયની આશા નારણ રાઠવાએ વ્યક્ત કરી હતી. મને એમ લાગે છે કે આજે છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે એની અંદર મતદારોનો ખૂબ જ ઉત્સાહ છે. એમાં યુવાનો હોય, મહિલાઓ હોય અને આમ જનતા, એ તમામ લોકો ખૂબ મોટા ઉત્સાહથી મતદાન કરવા માટે લાઈનો લાગી છે. અને છોટા ઉદેપુર નગરની અંદર આજે લગભગ 3 પાર્ટીની પેનલો ઊભી છે, પક્ષો પણ ઘણા બધા મોટી સંખ્યામાં ઊભા છે. મને એમ લાગે છે કે છોટા ઉદેપુર નગરપાલિકાનો વહીવટ ગયા વખતે કોંગ્રેસનું બોર્ડ હતું અને એમાં પણ રસ્તા છે, પીવાનું પાણી છે, સ્વચ્છતા છે અને અનેક પ્રકારની લોકોની જે ડિમાન્ડ છે, સ્ટેન્ડ પોસ્ટ, પાણીથી પાણી આપવા માટે સ્ટેન્ડ પોસ્ટ અને આવા બધા અનેક લોકોના જે પ્રશ્નો હતા એને સોલ્વ કરવામાં આવેલા છે. અને આ વખતે કોંગ્રેસની જે બોડી બનાવવા માટેનો સંપૂર્ણ પ્રયાસ અમારા નગરપાલિકાના નવા સદસ્ય ઉમેદવારો ઉમેદવારી કરેલી છે એ લોકોને પણ સંપૂર્ણ ભરોસો છે કે છોટા ઉદેપુરની જનતા કોંગ્રેસનું બોર્ડ અને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી લાવે એવી આશા રાખી છે. અપક્ષોનો પડકાર રહેશે કેમકે દરેક જગ્યાએ પોતપોતાની વોર્ડની અંદર જે અગાઉ પણ જે સભ્યો કામગીરી કરી છે એને પણ ઘણા ચેલેન્જ કરવાવાળા પણ અપક્ષના ઉમેદવારો ઊભા છે, એટલે ફાઇટ તો રહેવાની છે. તો ખાસ કરીને 1 નંબર, 5 નંબર અને 7 નંબર એની અંદર વધારે ફાઇટ થશે, એમાં વધારે અપક્ષ ઉમેદવારો ઊભા છે. તેમ છતાં પણ કોંગ્રેસના જ એમાં પેનલના જે ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતશે એવો અમને આશા છે. પાર્ટીમાંથી છૂટા પડેલા અમારા કોંગ્રેસ પક્ષમાંથી બસપાની અંદર કોઈ ખાસ ગયા નથી. અમારા એક અપક્ષ ઉમેદવાર 1 નંબરમાં છે અને એ પણ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. છતાં અમે લોકો આશા રાખીએ છીએ કે પાર્ટીના મેન્ડેટ ઉપર જે ઉમેદવારી કરી છે એ જ લોકો ચૂંટાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારી પત્ની નગરપાલિકાના પ્રમુખ બનાવ
ના, એ ભાઈ સભ્યો નક્કી કરશે, ચૂંટાયેલા સભ્યો. આપણી પ્રણાલી છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ચૂંટાયેલા તમામ સભ્યો જે નક્કી કરે એ તાલુકાની નગરની નગરપાલિકા પ્રમુખ રહેશે. એમાં અમારે પત્ની છે એટલે એને બનાવવું એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આજ મેરી શાદી હૈ, અચ્છે ઉમેદવાર કો વોટિંગ દેને આઈ હું. આજ મેં વોટ કરને આઈ હું. મુજે વોટ કરકે બહોત અચ્છા લગ રહા હૈ ઓર અચ્છે ઉમેદવાર કો વોટિંગ દિયા હૈ. છોટા ઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો છોટા ઉદેપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં 28 સભ્યો માટે આજે ચૂંટણી જંગ જામ્યો હતો. છોટા ઉદેપુર નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે અને આજે યોજનાર ચૂંટણીમાં કોંગ્રેસના 19 અને ભાજપના 20 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં ત્રીજો મોરચો બસપા પણ સક્રિય થયો છે અને 15 સભ્યો મેદાનમાં ઉતર્યા છે અને હાલ કોંગ્રેસ તેમજ ભાજપાને ટક્કર આપી રહ્યો છે. બીજી મહત્વની વાત એ પણ છે કે આ ચૂંટણીમાં 28 સભ્યો સામે 46 અપક્ષ ઉમેદવારો એ પણ ઉમેદવારી કરતા તરત જંગ જામ્યો છે. નગરપાલિકાના 28 સભ્ય બનવા માટે 108 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, ત્યારે રૂક્ષાર પઠાણ નામની મહિલા મતદારે પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવે તેવા ઉમેદવારને મત આપ્યો હોવાની વાત કરી હતી. ત્યારે આગામી 19મી તારીખે આવનાર પરિણામો જ બતાવશે કે મતદારોનો મિજાજ કોની તરફ ઢોળાયો છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં અમે એવા ઉમેદવારને વોટ આપ્યો છે કે જો પ્રજાનું કલ્યાણ કરે, અમના પ્રશ્નોનો ઉકેલ લાવે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરે, અમનો સાથ આપે એવા ઉમેદવારને અમે વોટ આપ્યો છે. ધન્યવાદ. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બનાસકાંઠામાં કડક કાયદાના ધજિયા ઉડતા હોય તેમ અવારનવાર દારૂ ઝડપવાનો સિલસિલો યથાવત રહ્યો. ત્યારે એલસીબી પોલીસે બાબર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બાબર પી તથા સ્ટાફના માણસો એ સિત્રા સી પીનું ભાર આટોડ રહી બાબર વાળાના ઘરે ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી પોલીસને રૂપિયા 11,400ની કિંમતનો ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ઊંઝામાં શ્રી કન્યા કેળવણી મંડળ ઊંઝા તહેસીલે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઊંઝા કન્યા કેળવણી દ્વારા ચાલતી તમામ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેમથી ભવ્ય નગરયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો માથે કળશ ધારણ કરી જોડતી. દરમિયાન બાળકૃષ્ણ લીલા આનંદ મેળો અને પ્રદર્શન તેમજ સાંસ્કૃતિકનું પણ ભવ્ય આયોજન થયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાની બા ઉત્તરા નાટક, હિન્દી ગીત પર ડાન્સ, લોકગીત, દેશભક્તિ ડાન્સ, ગરબો અને આર્મી ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ સહિત ઊંઝા કેળવણી મંડળના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીના બાયડ નગરપાલિકા પર આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટ્યા હતા, જેમાં 2 બેઠક માટે 4 ઉમેદવારો મેદાનમાં છે. 4,885 મતદારો એ 6 મતદાન મથકો પર મતદાન કરી 4 ઉમેદવારોના ભાવિ હતા. જોકે બાયડ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સસ્પેન્ડ થતા પેટા ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આજના મતદાનમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે 2 બેઠકો જીતનાર પક્ષ પાસે સત્તાની કમાન જશે. હાલ બંને પક્ષોની 11-11 બેઠકો અને સત્તા મેળવવા સામ દામ અને દંડનો પ્રયોગ કર્યો છે. તો રાજકોટમાં આજે ઉપલેટા નગરપાલિકા ચૂંટણી માટે મતક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદારો પોતાને મળેલા બંધારણીય હકનો ઉપયોગ કરવા મતદાન મથકોએ મતદાન કરવા લાઈનો લગાવી હતી. ઉપલેટા નગરપાલિકામાં પહેલા 12 વોર્ડ હતા, જેમાં હવે નવા સીમાંકન મુજબ 9 વોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી. પહેલા 3 ઉમેદવારો હતા અને હવે 2 મહિલા અને 2 પુરુષ મળી 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ ચૂંટણીમાં બંને પક્ષોએ જીતનો દાવો કર્યો છે, પરંતુ મતદારોનો મિજાજ કોની તરફ ઢોળાય છે તે તો સોમવારે યોજનાર મત ગણતરી બાદ જ માલુમ પડશે. પરંતુ હાલ તો મતદારોએ ઈવીએમમાં ઉમેદવારોના ભાવિ સીલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન છે,
ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાએ ઉપલેટામાં કરેલા વિકાસના કામોથી આ ચૂંટણીમાં પણ ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થશે તેવો આશાવાદ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. હું માધવજી પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઉપલેટા. આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અત્યારે જે મતદાનનો માહોલ છે, સ્વયંભૂ ખૂબ સારું મતદાન થાય છે અને ઉપલેટા શહેરની અંદર અમારી વર્તમાન બોડી 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે બોડી હતી એમણે કરેલા વિકાસના કાર્યો, અનેકવિધ કાર્યો કરી અને લોકોમાં જે ભાજપનું સ્થાન જમાવ્યું છે એ જોતાં એવું ચોક્કસ જણાય છે કે ઓછામાં ઓછી 37 બેઠકોમાંથી 25 બેઠકો ભાજપ જીતશે એમાં શંકાને સ્થાન નથી. અને દરેક વોર્ડની અંદર ખાસ કરીને 5 થી 6 વોર્ડની એવા છે કે જ્યાં ભાજપની આખી પેનલ ચૂંટાશે અને બાકી નાની મોટી દરેક વોર્ડની અંદરથી ભારતીય જનતા પાર્ટીની 2 થી 3 એવી રીતે સીટો ઉપર અમારા ઉમેદવારો ચૂંટાશે અને ચોક્કસ ફરીથી આ નગરપાલિકાની ચૂંટણીના અંતે પરિણામો જાહેર થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો 2/3 બહુમતીથી વિજય થશે એવી મને આશા છે. અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની શાસન આ નગરપાલિકામાં રહ્યું છે અને નગરપાલિકાના પ્રમુખ જાનભાઈ ચંદ્રવાડિયાની કામગીરી લોકોની અંદર ખૂબ પ્રિય છે અને એ જોતાં ભાજપનો વિજય નિશ્ચિત. જ્યારે ભાજપના શાસનમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાથી આ ચૂંટણી મતદારોનું મતદાન પ્રત્યેનો ઉત્સાહ જોઈ ચોક્કસપણે પરિવર્તનનો પવન ફૂંકાશે અને કોંગ્રેસને 20 થી 22 બેઠક પર વિજય થશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ડેરે જણાવ્યું હતું. ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ડેરે ઉપલેટા નગરપાલિકા 2018ની સામાન્ય ચૂંટણીમાં 36 ઉમેદવારો લડાવે છે કોંગ્રેસ પાર્ટી. આ 9 વોર્ડ છે, એક એક વોર્ડમાં 4-4 જણાની પેનલ છે. પ્રજાનો ઝુકાવ બદલાવ તરફ છે, સારામાં સારું વાતાવરણ છે, મતદાન સારી રીતે થઈ રહ્યું છે. જો અમને એવું લાગે અને પ્રજાનું એવું જે માનવું છે કે અમે બહુમતીમાં આવીશું, 20 થી 22 સીટ કોંગ્રેસ પાર્ટીની જીતે એમ છે. મતદાનની પ્રક્રિયા સારી છે, બનો ટ્રાફિક પણ સારો છે. અત્યારે અમે આ વોર્ડ નંબર 9માંથી જે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ ત્યાં મતદાન મથકો પાછળ દેખાઈ રહ્યા છે. બહુ હળવું મતદાન થઈ રહ્યું છે કે જે લોકો જે નારાજ છે, જે કન્ટિન્યુ જે તેનું શાસન હતું, એક હતું શાસન ને અણઘડ વહીવટને કારણે પ્રજા ત્રહમાન છે, એના લઈને અમે એવું માનીએ છીએ અને પ્રજામાં પણ એવું સાંભળાય છે કે બદલાવ તરફ છે અને કોંગ્રેસનું શાસન બની રહ્યું છે નગરપાલિકામાં. તો આ બુલેટિન અહીં પૂર્ણ કરીશું. વધુ અને મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહેશો લોક ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.